ધોરણ સાત વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ ટુ જોતા હતા. સેવન એટ બ્લો, એમાં પાર્ટ પૂરો કર્યો. બીજી ત્રીજી ચોથી એક્સરસાઇઝ જોઈ. હવે છઠ્ઠી એક્સરસાઇઝ છે, ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યુઝિંગ યસ એન્ડ નો. પ્રશ્નાર્થ વાક્ય બનાવો અને યસ નોમાં જવાબ આપો. એમાં પહેલું વાક્ય વિદ્યાર્થી મિત્રો જોઈએ છે, ધ ચિલ્ડ્રન વેન્ટ ફોર અ પિકનિક. તો વેન્ટ વિદ્યાર્થી મિત્રો ભૂતકાળનું રૂપ, તો ભૂતકાળનું રૂપ હોય તો પ્રશ્નાર્થ વાક્ય બને ડીડ થી, પહેલા અક્ષર કેપિટલ. હવે વાક્ય કરતાથી શરૂ થાય પહેલેથી. ધ ચિલ્ડ્રન, ડીડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ, તો વેન્ટનું મૂળરૂપ ગો ફોર અ પિકનિક. અને પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાચિહ્ન ફરજિયાત મૂકવાનું. નકારમાં જવાબ આપવો હોય તો યસ. ચિલ્ડ્રન બહુવચન કહેવાય એટલે ધે. કોઈ પણ સર્વનામ હોય ડીડ સાથે ભૂતકાળમાં યસ ધે ડીડ. નકારમાં આપવો હોય તો નો ધે ડીડ નોટ, અથવા ડીડન્ટ પણ લખી શકો છો. બીજું વાક્ય જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, દર્શન બોટ અ ન્યૂ બાઇસિકલ. તો બોટ ભૂતકાળનું રૂપ કહેવાય, તો ડીડથી શરૂ કરશું. દર્શન બોટનું મૂળ રૂપ બાય, અ ન્યૂ બાઇસિકલ પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં જવાબ આપવો હોય તો યસ, દર્શન માટે સર્વનામ હી ડીડ. નકારમાં નો હી ડીડ નોટ. ત્રીજું, ધ બોયઝ ફોટ વિથ ઈચ અધર. તો ફોટ ભૂતકાળનું રૂપ છે એટલે ડીડથી શરૂ થશે. ધ બોયઝ ફોટનું મૂળ રૂપ ફાઇટ વિથ ઈચ અધર પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં જવાબ આપવો હોય તો યસ ધે ડીડ. અને નકારમાં આપો તો નો ધે ડીડન્ટ. બોયઝ માટે સર્વનામ ધે વપરાય. ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. તો ટોટનું ટોટ આપ્યું છે એટલે ભૂતકાળ, એટલે ડીડ પહેલેથી શરૂ કરે. ધ ટીચર ટોટનું મૂળરૂપ ટીચ, અ ન્યૂ લેસન પ્રશ્ન છે. હકારમાં જવાબ આપો તો યસ. હવે અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટીચર એટલે શિક્ષક. શિક્ષક બંને હોઈ શકે, પુરુષ કે સ્ત્રી. એટલે હી મૂકો તોય સાચું, સી મૂકો તોય સાચું ડીડ. નકારમાં આપો તો નો હી ઓબ્લિક સી ડીડ નોટ. ધ ફાર્મર સેટ અંડર ધ ટ્રી. તો સેટ ભૂતકાળનું રૂપ છે એટલે ડીડ પહેલેથી શરૂ કરીએ. ધ ફાર્મર સેટનું મૂળ રૂપ સીટ અંડર ધ ટ્રી અને પ્રશ્નાર્થ છે. હકારમાં આપવો હોય તો યસ, ફાર્મર કે એટલે ખેડૂત, ખેડૂત માટે હી ડીડ. અને નકારમાં નો હી ડીડ નોટ. તો આ હતા વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્ય બનાવો અને યસ નોમાં જવાબ આપો. હવે એક વિદ્યાર્થી મિત્રો આપણે આગળની એક્સરસાઇઝ જોઈએ. આગળની એક્સરસાઇઝ આઠમો પ્રશ્ન છે, એની સૂચના એવી આપેલી છે, કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચે આપેલો સંવાદ પૂર્ણ કરો, એવી આપણને સૂચના આપેલી છે. તો આમાં શું હોય વિદ્યાર્થી મિત્રો, પાંચ ઓપ્શન આપેલા હોય અને નીચે પાંચ સંવાદમાં ખાલી જગ્યા હોય, યોગ્ય પ્રમાણે પૂરવે. પહેલાં પાંચ ઓપ્શનના અર્થ જોઈએ. ઇટ્સ સન્ડે ટુડે, આજે રવિવાર છે. ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, થોડોક સમય રમવું જોઈએ. ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, થોડોક સમય રમવું જોઈએ. આઈ એમ સ્ટડિંગ, સ્ટડિંગ એટલે ભણવું, હું ભણી રહ્યો છું. એઝ યુ વિશ, વિશ એટલે ઈચ્છા, જેવી તારી ઈચ્છા. એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. લેટ્સ પ્લે બેડમિન્ટન, ચાલો બેડમિન્ટન રમીએ. આવા પાંચ ઓપ્શન છે, તો જે આવતું જતું હોય એમાં આપણે પૂરતા જશું વિદ્યાર્થી મિત્રો. નીરજ, વોટ આર યુ ડુઈંગ? સતીશ, સતીશ તો શું કરી રહ્યો છે? સતીશ સેઝ વેલ, સારું. પછી ખાલી જગ્યા છે, તો સતીશે શું જવાબ આપ્યો છે? આઈ એમ સ્ટડિંગ, હું ભણી રહ્યો છું. આ ઓપ્શન વિદ્યાર્થી મિત્રો પહેલામાં આવી ગયો એટલે બાકીના ચારમાં આવે, બાકી વધારેલા ચાર ઓપ્શન ઉપર જ ધ્યાન આપવાનું. બીજું, નીરજ કહે છે ખાલી જગ્યા, તો એના ઉપરથી જવાબ ના મળે. નીચે સતીશે શું રિપ્લાય આપ્યો? નો, ના, આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે, મારે રમવું નથી. તો નીરજી ઉપર શું એને કીધું હશે? લેટ્સ પ્લે બેડમિન્ટન, ચાલો બેડમિન્ટન રમીએ. તો એને કીધું ના, મારે નથી રમવું. નીરજ છે, નીરજ કહે છે વાય નોટ, શા માટે નહીં? તો પછી શું? ઇટ્સ સન્ડે ટુડે, આજે તો રવિવાર છે, શા માટે નથી રમવું? સતીશ છે, સો વોટ, તો શું થઈ ગયું? કાન્ટ આઈ સ્ટડી ઓન સન્ડે, હું રવિવારે ના ભણી શકું? નીરજ છે, ઓફકોર્સ, ખરેખર યુ કેન, તું ભણી શકે. બટ યુ કેન, ખાલી જગ્યા, પરંતુ તારે, તો અહીંયા આપ્યું છે ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, તારે થોડોક સમય રમવું પણ જોઈએ. સતીશ કહે, નો, ના, આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે, મારે ખરેખર નથી રમવું. નીરજ છે, ઓકે, સારું. એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. સતીશ સેઝ થેન્ક યુ, આભાર.